નિર્મલ મુખ્યપ્રધાને કેટલાક જરૂરી આદેશ કર્યા છે, સમીક્ષા પણ કરી છે, આપ ત્યાં તે ઉપસ્થિત છો, શું જાણકારી? મુખ્યમંત્રી થોડી ક્ષણો પહેલા જ અહીં ડિઝાસ્ટર સેન્ટર ખાતે આવી ગયા છે. અહીં જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમનું સૌપ્રથમ તેમણે ઓબ્ઝર્વેશન કર્યું હતું. તમામ જે લાઇન કે જેના માધ્યમથી અલગ અલગ જિલ્લામાં કોમ્યુનિકેશન કરવામાં આવી રહ્યું છે તે તમામ લાઇન વ્યવસ્થિત છે કે કેમ, જે નેટવર્કિંગ સિસ્ટમ છે તે નેટવર્કિંગ સિસ્ટમનું પણ મોનિટરિંગ કર્યું હતું. અને ત્યારબાદ તેઓ મુખ્ય જે મિટિંગનો રૂમ છે તે મિટિંગ રૂમમાં ગયા હતા, જ્યાં તેમણે તમામ જે પ્રભાવિત વિસ્તારો છે, તમામ જિલ્લાના જે પ્રભાવિત વિસ્તારો છે તેના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરવાની શરૂઆત કરી છે. અત્યારે હાલ પોરબંદરના કલેક્ટર સાથે તેમણે વાતચીત કરવાની શરૂ કરી હતી. જે સમયે મીડિયા તેમની સાથે હતું તે સમય દરમિયાન જે પોરબંદરના કલેક્ટર હતા તેમની સાથે વાતચીત કરવાની શરૂઆત કરી હતી. સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે જે બોટ છે કે જે દરિયામાં ગઈ હોય, જે માછીમારો દરિયામાં ગયા હોય, તેમને તાત્કાલિક ધોરણે પરત લાવી દેવામાં આવે. 100 એ 100% કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે, જેથી કોઈ જાનમાલની નુકસાન ન થઈ શકે. બીજી તરફ વાવાઝોડાની જે પ્રકારે દહેશત વર્તાઈ રહી છે ત્યારે દહેશતને પગલે તંત્ર કેટલું સજ્જ છે તે પ્રકારની પણ તેમણે વાતચીત દરમિયાન માહિતી મેળવી હતી. એનડીઆરએફની ટીમ કેટલી પહોંચી છે, એસડીઆરએફની ટીમ કેટલી પહોંચી છે તે અંગેની પણ તેમણે વિગત મેળવી છે. સાથે સાથે જે કહેવામાં આવે તો ત્યાંના જે વિસ્તારના સ્થાનિક વિસ્તારના લોકો છે તેમને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે, એટલે કેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતર થયું છે કે કેમ તે દિશામાં પણ વિગતો મેળવવામાં આવી છે. સ્થાનિક તંત્રના જે અધિકારીઓ છે, મામલતદારની વાત કરવામાં આવે કે પ્રાંત અધિકારીની વાત કરવામાં આવે, તમામ જગ્યા પર હાજર છે કે નહીં તે દિશામાં પણ તેમણે પૂછપરછ કરી છે. જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહી છે તેમાં તમામ જિલ્લાના કલેક્ટર છે, જિલ્લા પોલીસ વડા છે, સાથે સાથે રેન્જ આઈજી પણ કેટલીક જગ્યાએ ઉપસ્થિત છે કે જેઓ સાથેની તમામ પડેપણની વાતચીત અને વિગત મેળવવામાં આવી રહી છે. એટલે હાલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે અત્યારે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં જિલ્લાની જે પડેપણની માહિતી છે, જે તળિયાની પણ માહિતી છે, તે માહિતી મેળવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. એટલે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે મુખ્યમંત્રી પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન અને તેઓ સૂચનો પણ પૂરા પાડી રહ્યા છે. બિલકુલ નિર્મલા, બરાબર જાણકારી.